ओके, તો દરેક વિદ્યાર્થી મિત્રો, આપણે જુદી જુદી પ્રાણીઓની ખાસિયતો આપણે આ વાક્યો પરથી આપણે જોઈ ગયા છીએ, બરાબર છે? હવે આગળની એક્ટિવિટી 2 પછી પાન નંબર 16 ઉપરની આપણે ત્રીજી જોઈશું. હવે એ જોઈએ, ત્રીજીમાં કીધું છે, જુઓ કે વર્ક ઇન પેર, રીડ વોટ નિકિતા કેન ડૂ વોટ સી કેન નોટ, માર્ક ટીક ઓર ક્રોસ ફોર નિકિતા. ઓકે, નિકિતાનો એક પેરેગ્રાફ હું વાંચું છું. નિકિતા શું કરી શકે છે અને શું નથી કરી શકતી એના માટે કહ્યું છે કે હેલો, આઈ એમ નિકિતા, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ, હું શું કરી શકું છું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ, હું તબલા સારી રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. ઓકે, હું વોલીબોલ રમી શકું છું પણ કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કેન રાઇટ હિન્દી, હું હિન્દી વાંચી શકું છું સારી રીતે પરંતુ લખી શકતી બોલી શકું છું પણ લખી શકતી નથી. આઈ કેન સ્વિમ, હું તરી શકું છું બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો નિકિતા તબલા વગાડી શકે છે, વોલીબોલ રમી શકે છે, હિન્દી બોલી શકે છે, એ તરી શકે છે પરંતુ કબડ્ડી રમી નથી શકતી, હિન્દી લખી નથી શકતી અને બાઇસિકલ ચલાવી શકતી નથી. તો અહીં એક કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં અહીંયા ઉદાહરણ જુઓ કે પ્લે તબલા માટે કરી શકે છે એટલે ખરું આપ્યું, સ્પીક હિન્દી માટે ખરું આપ્યું છે, એ બોલી શકે છે, સ્વિમ કરી શકે છે, તરી શકે છે, બરાબર. રાઇડ અ બાઇસિકલ કરી શકે છે, નથી કરી શકતી એના માટે આપણે ક્રોસ મૂક્યું. પ્લે કબડ્ડી એના માટે ક્રોસ છે, બરાબર, નથી કરી શકતી. રાઇટ હિન્દી લખી શકે છે, તો ના નથી કરી શકતી. પ્લે વોલીબોલ કરી શકે છે, તો હા કરી શકે છે. ઓકે, તો આ રીતે આપણે જે વસ્તુ એ વાક્ય ઉપરથી જે કરી શકે છે એના માટે ખરું કર્યું છે, નથી કરી શકતી એના માટે આપણે ક્રોસ મૂકેલું છે. ઓકે, આ થઈ એક્ટિવિટી 3 એ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એવી જ એક્ટિવિટી 3B અહીં જોવાની છે કે નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કરવામાં આવ્યું હતું તેવી જ રીતે ત્રણ મિત્રો માટે પ્રશ્ન પૂછીને તૈયાર કરવાનું છે, ખરું અને ખોટું, બરાબર છે? તો અહીંયા આગળ કેન અને કેન નોટ આપેલું છે કે એ મિત્ર કરી શકે છે, કેટલાક મિત્ર કરી નથી શકતા અને ત્રીજો મિત્ર એ કરી શકે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આપણા જ ક્લાસના ત્રણ વિદ્યાર્થીઓ અહીં લીધેલા છે. એક ફ્રેન્ડ એ નામનો લીધો છે, એક ફ્રેન્ડ બી નામનો લીધો છે, એક ફ્રેન્ડ સી નામનો લીધો છે. ઓકે, હવે કઈ એક્ટિવિટી એ કરી શકે છે, બી કરી શકે છે, સી નથી કરી શકતો એ અહીં જોવાનું છે કે એક્ટિવિટીઝમાં જોઈએ. સૌથી પહેલા પેઇન્ટ કલર કરી શકે છે, ફ્લાય કાઇટ સીઝ પતંગ ઉડાવી શકે છે, કુક ફૂડ જમવાનું બનાવી શકે છે, સ્પીક ઇંગ્લિશ ઇંગ્લિશ બોલી શકે છે, ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક મિલ્ક એક લીટર પી શકે છે, પ્લે ફ્લ્યુટ વાંસળી વગાડી શકે છે, ઈટ 10 લાડ્ડુઝ એટ અ ટાઈમ એક જ સમયમાં 10 લાડુ ખાઈ શકે છે, સિંગ ગાઈ શકે છે, ક્રિએટ અ ફાઇલ ઇન કોમ્પ્યુટર કોમ્પ્યુટર ફાઇલ બનાવી શકે છે, સ્ટીચ અ શર્ટ શર્ટ સીવી શકે છે કે નહીં, રાઇડ અ બાઇસિકલ એ સાયકલ ચલાવી શકે છે નહીં, એ બી સી તમારા મિત્રો મુજબ એ લખવાનું છે. તો મેં અહીં એક કોષ્ટક બનાવ્યો છે કે એ પેન્ટ કરી શકતો નથી એટલે કેન નોટ મૂક્યું છે, નથી કરી શકતા એના માટે કેન નોટ છે અને કરી શકે એના માટે કેન છે. ફ્લાય કાઇટ્સ કેન કરી શકે છે, કુક ફૂડ કેન નોટ નથી કરી શકતો, સ્પીક ઇંગ્લિશ કરી શકે છે, ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક નથી કરી શકતા, પ્લે ફ્લુટ નથી કરી શકતા, ઇટ 10 લડ્ડુસ ખાઈ શકે છે, સિંગ ગાઈ શકે નથી ગાઈ શકતા, ક્રિએટ અ ફાઇલ ઇન અ કોમ્પ્યુટર કરી શકે છે, સ્ટીચ અ શર્ટ કેન નોટ નથી કરી શકતા, રાઇડ અ બાઇસિકલ કેન નોટ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ મુજબ બી અને સી એ પેન્ટ પતંગ ઉડાવી શકે, કુક ફૂડ કરી શકે કે નહીં, સ્પીક ઇંગ્લિશ કરી શકે ને, ડ્રિંક અ લીટર કરી શકે ને, પ્લે ફ્લુટ કરી શકે ને, ઈટ લડ્ડુ કરી શકે છે ને, એ બી અને સીનું આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટકમાં તમારે ઘરેથી સમજીને અહીં લખવાનું છે. ઓકે, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈ ગયા, તો એક્ટિવિટી 2 જે પ્રાણીઓની એબિલિટી સ્પેશિયલ હોય એ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3A નિકિતાનો કોષ્ટક જોઈ ગયા અને બી એ આપણે અહીં જોઈ ગયા. તો તમારે આજે હોમવર્કમાં એક્ટિવિટી 2 અહીં લખવાની છે, આ રીતના વાક્યો લખવાના છે ફક્ત. ત્યારબાદ એક્ટિવિટી 3A નું ટેબલ અહીં ડ્રો કરવાનું છે અને ચોપડીની અંદર જ ફક્ત એક્ટિવિટી 3B લખવાની છે. ઓકે,
અને આના પછીના આપણે લેક્ચરમાં એક્ટિવિટી 4 આપણે પાઠ ભણીશું. ઓકે, થેન્ક યુ.